गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप स्वाध्याय 9.1 दाखला लैस आज आप बराबर है। त्रिकोणमिति उपयोग आधारित अपने उदाहरण दाखला तमने शनिवार गणाया बराबर है। एम विडियो पर तुम मोकलो एना लगता के दाखलाओं तुमने बे एक दाखला गणवा तक आप बराबर है। तो हमें आप आग लीए स्वाध्याय 9.1 जो आ चेप्टर आज प्रकरण दाखलाओं से आप बदा दाखला जाते गणी बराबर है। एने लगता दाखला जे हे ये तमने होमवर्क में गणवाईस। दाखला तरीके आ दाखिल बना तो आने लगता बीजो दाखिल संख्याओं बदली ने हूँ तमने आपीश बराबर है। ये दाखिल ए रीते गणवा बराबर है। एने समझवा है जे मेड़ के तमने ये तमारे मेड़ बराबर है। यहाँ कोई तकलीफ हो बराबर तो तब मैंने प्रश्न पूछी सको तक व्हाट्सअप पर जवाब यह सॉल्यूशन कर हूँ मोकली दीस बराबर है। एट आप जो दाखला गणीशू एना अनुरूप संख्या चेन्ज कर हूँ तक दाखला बीजा गणवा आपीश बराबर है। एट आ प्रकरण बदा दाखला हूँ जाते गणी ओके केम के आ इम्पोर्टंट चेप्टर है बराबर है। आ चेप्टर में दाखला पूछा पूछाने पूछाय बराबर सारा मन पूछाय बराबर। तो आ प्रकरण आप खूब अगत्य है। आ प्रकरण पर आप सविशेष ध्यान आप ओके अंतर और ऊंचाई पर आधारित जो तक शो आ सरपंच समूह में जमीन साथ शिरोलंब स्थिति में रहे थांभला की पोस्टी जमीन साथ घसी ने बांधेला 20 मीटर लांबा दौड़ा पर एक कलाकार चढ़ी रहो बराबर है। तो अँ शू जमीन साथ दौड़ू बांधेलू बराबर है। तो थांभलो जो है एना पर आप बांधेलू है दौड़ बराबर है। चलो तो अँ लीए तो कयो गुणोत्तर लेवो पड़शे तमारे साइन कोस के टेन
ओके एसी નું બદલે કરો આપણે 420 ચાલો ક્રોસ ગુણાકાર કરો તો કેટલા આવશે 2 × 20 બરાબર 2 × 20 બરાબર 2 આપણે એસી નું બદલે શોધવાનું છે 2 ક્યાં જશે ભાગાકાર ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે 20 ભાગ્યા 2 2 × 10 તો 10 2 20 થાય 2 / 2 10 2 20 તો એ ભી બરાબર કેટલા પડ્યા 10 મીટર બરાબર તો શું લખાય થાંભલાની ઊંચાઈ છેલ્લે જવાબ લખવાનો તેથી થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે કેટલી હશે 10 મીટર બરાબર જો આમાં ખાલી સંખ્યા મોટી હોય દાખલો બદલ મોટો હોતો નથી દાખલો ફટાફટ જવાબ આવી જશે પણ એ સંખ્યાને બરાબર તમારે સમજવાની છે બરાબર છે આનો મતલબ સેમ દાખલો હું તમને ગણવા માટે આપીશ કે તમારે ગણવાનું છે બરાબર છે એમાં શું મેળવવાનું આપેલું છે શું મેળવવાનું છે એના પર વિશેષ ધ્યાન આપવાનું છે બરાબર છે આ જે અંતર છે આ બીટીસી નો અંતર શું કહેવાય કે ભાઈ જે થાંભલો છે અને સમતલ જમીન છે બરાબર છે એના વચ્ચેનો અંતર છે લાંબુ કરવું પણ પડે કે જમીનથી આનું અંતર આપી દેવાનું આપણે અને તમને થાંભલાની ઊંચાઈ શોધવાનું ના પણ કે થાંભલાની ઊંચાઈ આપી દે બરાબર છે તળનું મૂલ્ય પણ આપી દે અને આ મૂલ્ય શોધવાનું કે બીટીસીનું અંતર મેળવવાનું છે તો તમારે પછી એ પ્રમાણે ડિફિટ મોડલ ધારવાનું બરાબર છે શું આપેલું છે શું મેળવવાનું છે બરાબર છે તો તમારે માનો કે આ આ આપેલું હોય અને આ આપેલું હોય બરાબર છે આપણે શું શોધવાનું છે ઝાડની ઊંચાઈ આ ટોટલ ડિસ્ટન્સ
વત્તા BC બરાબર શું થશે આપકો 80 થશે બરાબર તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો AB બરાબર શું થશે BD કેમ કે આ ભાગ અને આટલો ભાગ જોડાય છે અહીંયા તમે કોણ કોણ મળે છે ખૂણો BDC બરાબર કેટલા અંશ ખૂણો છે ત્રિકોણ ભાગ કેટલા અંશ ખૂણો છે 30 અંશ બરાબર ચાલો તો આપણે શું શોધવાનું છે અહીંયા AB અને BC પહેલા AB શોધીશું પછી BC તો પહેલા આપણે BC મેળવી લઈએ પછી AB મેળવીશું બરાબર ચાલો ત્રિકોણ BCD લઈ લઈએ ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 આપણે કયું મૂલ્ય શોધવાનું છે BC બરાબર આપેલું શું છે જો આ ખૂણો 30 છે તો આ કહેવાય સામેની બાજુ અને આ શું કહેવાય પાસેની બાજુ બરાબર હવે આનો તો સેમ દાખલો તમને હોમવર્ક માં આપીશ
તમારે ગણવાનું છે, બરાબર છે? થોડી સંખ્યા ચેન્જ હશે, બાકી રીત દાખલો બનવાનોમાં જશે, બરાબર છે? તમે તમારી રીતે વિચારવાનું છે. ચાલો ફરીથી અહીંયા છે, અહીંયા એસે સુધી ઝાડ છે, અહીંયા કોઈ બિંદુ બી છે, ત્યાંથી આ પુરુષ ત્યાં ઝાડ જે છે તૂટી જાય છે, બરાબર છે? તૂટીને ક્યાં સ્પર્શે છે? જમીન સ્પર્શે છે, અને ત્યાં 30 અંશનો ખૂણો બનાવે. હવે જમીન સ્પર્શ થયેલું છે ત્યાં, અને ઝાડના થડ થડ નીચેનો ભાગ એટલો અંતર કેટલો આપેલું છે? 8 મીટર, બરાબર છે? તો આપણે ઝાડની ઊંચાઈ શોધવાનું છે. ઓકે, તો એ ઝાડ PD અને AB બંને કેવા છે? સરખા, કારણ કે બંને બિંદુ કેવા છે? વૃક્ષ તૂટીને ત્યાં પડે છે, એટલે બંને અંતર કેવું થશે? એનું મૂલ્ય કેવું મળશે? આપણને સરખું મળશે. તો AB અને PD ના મૂલ્ય આપણે સરખા મળશે. ચાલો હવે આપણે શું શોધવાનું છે? પહેલાં BC શોધી દઈએ. BC શોધવા માટે કયો અંતર આપણે લેવો પડશે? તમને પાસેની બાજુનું મૂલ્ય આપેલું છે, સામેની બાજુનું મૂલ્ય શોધવાનું છે. તો ટેનનું મૂલ્ય લેવું પડશે, ટેન 30 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. BC નું મૂલ્ય કેટલું મળશે? 8 ના છેદમાં 3. ઓકે, હવે આપણે AB શોધવાનું છે. AB અને આ BD બંને મૂલ્ય કેવા છે? સરખા. આપેલું શું છે? પાસેની બાજુ મેળવવાનું શું છે? 3. તો પાસેની બાજુ છેદમાં 3 એટલે એવું હોય તો તમારે કોસ લેવો પડશે. તો કોસ એટલે શું મૂલ્ય લેવું પડે, બરાબર? કેટલા પડ્યા? 16 ના છેદમાં 3. એસી મેળવવું હોય તો એબી વત્તા બીસી કરવા પડશે, સરવાળો કરો, બરાબર છે? ફેર સરખો છે, અંશો અંશો થશે, સરવાળો. પણ છેદમાં વર્ગમૂળ 3 આવ્યા, વર્ગમૂળ 3 વેલિડ નથી. તો વર્ગમૂળ 3 વડે ગુણી નાખો, વર્ગમૂળ 3 વડે ભાગી નાખો, તો 8 વર્ગમૂળ 3 મીટર, બરાબર છે? અહીંયા તમને મૂલ્ય નથી આવેલું વર્ગમૂળ 3, અમુક વાર તમને મૂલ્ય આપેલું હશે. વર્ગમૂળ 3 બરાબર 1.93 મૂલ્ય છે, એ તમારે મૂકવું આપેલું છે. પણ હમણાં આપણે આપેલું નથી, આપણે મૂકતા નથી. જો મૂલ્ય આપેલું હોય વર્ગમૂળ 3 નું, તો પછી વર્ગમૂળ 3 સાથે તમારે એ મૂલ્યનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે તમારો, બરાબર છે? વર્ગમૂળ 3 ની કિંમત છે 1.73, બરાબર છે? પણ અહીં આપેલું નથી તો આપણે લખતા નથી. આ જવાબ આપણા માટે સુફિશિયન્ટ છે. આગળ લઈ આવે બીજા નંબર લઈએ. એબી છે, વાંધો, બરાબર? અહીંયા આપણે 16 મીટરના અંતરે
અહીંયા 30 ઓહ્મ અહીંયા 60 ઓહ્મ આનો અંતર છે 3 મીટર બરાબર છે આનો અંતર 3 મીટર આનો છે 1.5 મીટર બરાબર છે એ 30 ઓહ્મ શોધવાનું આવે છે આ અંતર અને આ અંતર આપણે શોધવાનું છે ચાલો અહીંયા આકૃતિ પરથી સમજી લઈએ 1 મીટરથી આપણે જોઈએ એક ઠેકેદાર છે બાળકો માટે લક્ષ્મી બનાવવાનું કામ કરે છે બરાબર છે તો એના માટે એક ઉંમર નક્કી કરે છે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે અને 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે બરાબર છે તો 5 વર્ષથી નાના બાળકો જે છે એના માટે એ લક્ષ્મી લંબાઈ કેટલી રાખે છે 1.5 બરાબર છે અને જમીન સાથે કેટલો ઉંમર બનાવવાનો છે 30 બરાબર છે 5 વર્ષથી મોટી ઉંમરના જે બાળકો છે બરાબર છે એના માટે 3 મીટર આ કારણ કે બરાબર આ આખો આ છે 30 આ સામેની બાજુ
વિકર્ણ સાઇન 3 સે એક્સ ક્યુબ બી નું મૂલ્ય કેટલા આવે છે 1.5 બી નું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર છે ચલો ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 1 / બી બરાબર 1.5 / 2 આવશે બી બરાબર 15 / 10 / 2 આવશે 2 5 10 5 3 15 એટલે બી બરાબર કેટલા મળે આ 3 ઓકે તો મોટા વાળા પ્રમાણે 2 વાળો 3 મીટર લાગશે એ પિસડે આપણે તપાસની લંબાઈ નાના જે બાળકો જે 5 વર્ષથી નાના બાળકો એના માટે લંબાઈ કેટલી હશે 3 મીટર હશે ઓકે તો આને આપણે દાખલો પણ મેં આપીશ તમારે ગણવાનો છે બરાબર તો અહીંયા એકદમ સરળ દાખલો છે ખાલી સંખ્યા એટલે મોટી આપેલી હોય તમે એવું લાગે પણ એ સંખ્યાને બરાબર તમારે સમજવાની છે બરાબર છે જ્ઞાન તમારે આકૃતિ બનાવો જો આકૃતિ બનાવ્યા વગર તમે કોઈ પણ દિવસ દાખલો ગણવાનો પ્રયત્ન નહીં કરતા અંતર વિચાર દાખલો ગણવા આકૃતિ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ આવડશે ત્યારે કોઈ પ્રયત્ન નહીં કરતા આકૃતિ આવડશે ને આકૃતિ પર દાખલો ગણશો ને તો સરળતા રહેશે બરાબર છે એટલે જે આપેલું એના મુજબ આપણે શું બનાવવાનું પછી સંખ્યા પરથી આપણે આકૃતિ બનાવવાનું અને આકૃતિ પરથી પછી દાખલો ગણવાનો ઓકે ચાલો તો આજે આપણે બરાબર આટલું કઈ બેનું છું જય હિન્દ જય ભારત.